मुगल माला धीगाने गरविला धाम माता जी तमाने ने तोले बीजू कोई नावे रे मुगल माला रथड़ा ज्या छूटा त्या रजनी बाग तीरे मुगल माला भल मा जलू बे डाडो भाण माता जी तमाणी टेऊ छे अवने ઘણો બધો આનંદ કર્યો બાપાના સાનિધ્યમાં અને સમય પણ હવા ચાર થઈ ગયા એટલે સાહિત્યનો અમુક સમય હોય છે પણ બધાનો ભાવ હતો એટલે કીધું થોડી વાર વડીલો હજી બેઠા છે આગલા રાઉન્ડમાં જ ઘણી બધી કલાક દોઢ કલાકનો મેં રાઉન્ડ લીધો હતો પણ જેમ કીધું એમ આત્મ અર્પણ તણા પ્રથમ ભૂમ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા પછી લાખના લોહીની ધાર ઘટકાવવા ચારણે આપના લોહી રેડા અને જે પાળિયાની જે હુરાપુરાની વંદના કરવા હું અને તમે અહીંયા મળ્યા છીએ એટલે મને કહેવાનું મન થાય એક બે કડીમાં બધાએ વંદના કરી મેં પણ રાહડો અહીંયા રચના બનાવીને બોલ્યો તો પણ ફરી વાર એક બે કડીમાં મને કહેવાનું મન થાય તત્વ એવું છે એટલે એવા સુરવીર છે એટલે કેરુડા હેરુડા કારજ ધામ રઢી જાડા કે રામ બાપા હેરવા
વિશ્વાસ થી જે બાપા ને માને છે એને એક વખત નહીં પણ દિવસ માં ત્રણ ત્રણ વખત આ ઓલિયા ને આપવું, આ સુરવીર ને મોજું આવે છે અને જે એને માનતું હોય શ્રદ્ધા થી નમન કરી જાય છે અને દરિયો બેડો પાર થઈ જાય છે એટલે આપને ખબર છે બરાબર સોમાહામાં વરસાદ થાય વંડીની માથે આમ ધૂળ નાખેલી હોય એટલે સાજા ઉપર સોડવા થાય પણ એમાં લોથા ન આવે એ તો હારી ધરતીમાં વાવવું પડે એમાં કોઈ ત્યાં આવીને ઉડી જાય એમ ધરાવીને ધાન નો નીપજે કુળવીણ માળું ન હોય ઓઠા ઘર જેહલ જખરો નો ગાંગો નીપજે જેની માં હોથલ પદમણી હોય હારી એની જનેતા ને પણ વંદન કરોડો વંદન છે આ સુરવીર નો તો છે જ પણ એની જનેતા ને કરોડો વંદન છે કે એને જન્મ આપ્યો છે અમે ક્ષત્રિયો માટે દુહા કીધા છે ચારણો એ હે માં એક ક્ષત્રિયાણી હે જોગમાયા તારે દીકરાને જન્મ દેવો હોય તો એવા દીકરાને જન્મ દેજે કે મેં બલહારી રાણીયા અન ભૃણ શિખાવણ ભાવ નાળ વાટણની ચુરિયા અને જપતે જલિયો છાવ જન્મતા આવે તો હુયાણીને હાથમાંથી સાકુડું હાંસકી લે એવે એવા જેને કહેવાય સુરવીરને જન્મ દેજે અને દીકરીને જન્મ આપે તો કે મેં બલહારી રાણીયા હારા ગર્ભ શિખાઈ જાયા હંદે તાપણે હરખે ધી દ્રગલાય તાજી જન્મેલી ક્ષત્રિયની દીકરી માની હારે અમો ઢોલિયા માથે પોઢેલી હોય હુતી હોય નીચે હેક મૂકવામાં આવે તાપ ખુરો હેક મૂક્યો હોય દીકરી ખાટલાના વાણના હમરવા હાથ લાંબા કરે તાજી જન્મેલી દીકરી અગ્નિને પકડવા હારું શું કામ એમ દીકરી એમ કે હું 18 વર્ષની થઈશ ને મારા પિયુને એના પરણી જઈશ અને મારો પિયુ છે એ ધર્મના ધીંગાણે ગાયું માટે ધરતી માટે ખપી જાહે તેથી હું આવી અગ્નિમાં કૂદી પડી એનો આનંદ છે એટલે લાંબા હાથ કરે છે ભલા માણસ મેં બલહારી રાણીયા હારા ગર્ભ શિખાય જાયા હંદે તાપણે અને હરખે થી દ્રગલાય ક્ષત્રિયાણી હેલે જાય વગડામાં નાગણી આડી ઉતરીને મળી ફૂફાડા મારવા હુફાડા મંડી મારવા નાગણીઓ આ સુરવીરો જે છે ને એની જન્મદાત્રી તો માં છે અને એની અર્ધાંગના પણ આવી હોય છે એની પત્ની આવી હોય તો એટલે એને મોકલ્યો હોય ત્યારે નકર તો અટાણે ગામમાં ગોકીરો થાય તો એમ કે તમે રહેવા દેજો હું ખડકી ખોલી જોઈ લઉં છું તમે અંદર રહેજો એમ આ એની વાત નથી એક જણો યુદ્ધના મેદાનમાં ગયો ને ઘેરે આવીને એની પત્ની પાસે વાતો કરતો હતો ઈ કે મેં આજે એક તરવારના ઝાટકાનો ઘા કર્યો તો પગ કાપી નાખ્યો બીજો ઝાટકો માર્યો બીજો પગ કાપ્યો ત્રીજો ઘા કરીને હાથ કાપી નાખ્યો ચોથો ઘા કરીને આ બીજો હાથ કાપી નાખ્યો તો એને પત્નીએ કીધું કે તમે હાથને પગ કાપ્યા કે માથું કાપી લેવાય ને તો હાસા શું કહેવાય ઈ કે માથું તો અગાઉ કોઈ કાપી ગયો હતો પડ્યા પડ્યાને મારતો તો એમ કે નહીં પણ યુદ્ધના મેદાનમાં દો દો તલવાર બાંધ કે સબી કહાવત શું બબે તલવારો બાંધી સુરવીરતાની વાતો તો ગમે એ કરી હતી દો દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર
પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નોરી તો બુંબીઓ વાગે તઈ ખબર પડે, જાંગીના વાગે તઈ ખબર પડે કોણ સુરવીર છે. નિહેરી જાવું અઘરું છે, વાતું તું ગમે એ કરતા કામ કરી નાખું તેમ કરી નાખું, પણ જેને કરી બતાવ્યું છે એને જગત કોઈ દી ભૂલ્યું નથી. જગતના ચોકમાં એને રાજપૂતાની વગડામાં જાય છે, આડી નાગણી ઉતરી ફુવાડા મંડી મારવા ફેણ ચડાવીને રાજપૂતાની કીધું ક્ષત્રિયાની કે નાગણી તને અભિમાન છે, તારો પતિ કાળોતરો નાગ છે, એક ડંખ મારે તો આમ પૂરું કરી દે, એક ફુફાડો મારે તો રાહેવા લીલા ખડને બાળી નાખે, એવો તારો પતિ નાગ છે, એનો અભિમાન છે એટલે ફુફાડા મારે છે. તો નાગણી આમ આમ કર્યો, હા એમ એનો અભિમાન છે. ત્યારે ક્ષત્રિયાણીએ જવાબ દીધો, કયું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, હે નાગણી શું અભિમાન ફોણ ચડાવી ચડાવીને કરે છે, તારો પતિ નાગ છે ને એ તો ફોઈતરા જેવી કાચળી પહેરે, કયું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, તો પિયો અંગ કાશરી અને મો પિયો અંગ સના. હે નાગણી તારો પતિ નાગ તો ફોઈતરા જેવી કાચળી પહેરે છે, પણ મારો પતિ ક્ષત્રી છે ને રાજપૂત, એ તો દોઠ મણનું રોઠાનું બગતર પહેરે છે, તોય મેં કોઈ દી અભિમાન નથી કર્યું ભલામણ. તો પિયો અંગ કાશરી અને મો પિયો અંગ સના. સમય તો ઘણો થઈ ગયો છે, સાડા ચાર થયા છે, પણ થોડીક યાદી કરી લઉં, કારણ કે હવે આ 12 વાગ્યા પછીની આ 9 તારીખ કહેવાય એટલે ચિત્તોડના કિલ્લા ઉપર હું થોડું જઈ આવું, આપણે પણ લઈ જાઉં. કોણ એ આઝાદી ચાહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે હાથે મેં પરિવાર. શું કામે રાજપૂતોના ગીતો ગવાય છે? આ રામબાપા માટે એક કાગડા પરિવાર નહીં પણ હાટી જ નહીં, ખાલી ખાલી હાટી નહીં, ખાલી રાજપૂત જ ન ગૌરવ લઈ શકે, આ પરંગણું નહીં આખું હોરઠ ગૌરવ લઈ શકે, કારણ કે જે બીજાના માટે ધર્મ માટે ખપી જાય ને એ કોઈ એક વર્ણના હોય જ ન શકે. રાણા પ્રતાપ કે શિવાજી એનો કોઈ એક વર્ણ નહીં, દેવાદ બોદર નું કોઈ ખાલી આયર જ ન ગૌરવ લઈ શકે, કઈ તેથી આખા હોરસ ની આબરૂ જાતી હતી કે આ રાજપૂત ના કોણ. અ ભાઈ બહુ કર્યું, છોકરા છે આમ તો ભગવાન નું રૂપ છે પણ માપે હોય તો. એક છોકરાને શિક્ષક સાહેબે પ્રશ્ન કર્યો કે તમે અહીં રમતા હો નિહાળના પટાંગણમાં, કોઈ બોમ્બ મૂકીને ઉયું જાય તો શું કરાય? તો એક છોકરો ઊભો થઈને ઊંચે આંગળી કરી, એટલે સાહેબે કીધું બોલ શું કરાય તને ખબર છે? તો ઓલો છોકરો કે હા સાહેબ, કોઈ આજે મૂકી ગયો હોય બોમ્બ એ લઈ જાય ત્યાંથી રાહ જોઈને, કદાચ ન લઈ જાય ને તો હાચવીને લઈ અને સ્ટાફ રૂમમાં મૂકી દેવાનો, એટલે ભૂકા નીકળી જાય. અટાણના છોકરા ભૂકા કાઢ ના કહેવાય, પણ ખેર એ બાજુ આપણે નથી જવું, પણ રાણો રાણો છે. દેવત હું વાત કરતો, દેવત બોદર નું એક આયર જ ગૌરવ ન લઈ શકે, આખા હોરસ ને આબરૂ જાતી હતી, રાણા વંશ ને કોઈ હાચવે એવું નહોતું ને, તે દી માણસ ઉભો થયો હતો, એટલે જગતના ચોકમાં કાયમ ના માટે ઉભો છે. 2-3 કડી લઈ લઉં પછી હું ચિત્તોડ બાજુ થોડો ઘુમરો મારું. ફરમાઈશ આવી છે એટલે ચારની કલમ કેવી હોય અને આયરની દીકરી કેવું લખે બોલે, ગીગા બાપુ કુંચાલ અને જાહલની ચીઠી છે. ચારની કલમ જોજો, નાયકની દીકરી બોલી ની ખુમારી જોજો શું કહે છે. કે તુરકાન મુંહ પર નજર તાકીન વચન કફુરા દેવ દે, જગબીજ કર્યો વંશ જાતન તખત બે હાર્યો તને
ઈ બાપના એ ઉપકારની તર ચિતમાં હોય સમૃદ્ધિ. તને યાદ હોય તો તો નરપતિ હો રચના નવગણ મારી પેર કરજે ભૂપતિ. અને હવેની કડીમાં એની દીકરી જે બોલી છે કે ભાઈ તું બોલી કયો હોય કદાચ તો કઈ નહીં હું તને સાંભળી લઉં કરગરતી નથી કે વધુ જાણ હું લગતી નથી નરપતિ સમરણ ન હોય તો ઈ દેવાચ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હુઈ બાપુ પટા ધર તણી લેતી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી. હવે નરપતિ હો રચતના નવગણ મારી પેર કરજે ભૂપતિ. આ દેખ મારી કહેવાનો મારો અર્થ ઈ કોઈ એક જ્ઞાતિ ના હોય શકે પીઠા દાતો એક જ્ઞાતિ ના ન હોય શકે. અને સાત અખિલ બ્રહ્માંડ ના માલિક ની હારે છત્રી ભક્તિ કરે તો કરી કરે કોઈને કોઈ ઇતિહાસ તપાવવાની છૂટ છે. ક્ષત્રિય જેથી બ્રાહ્મણ બની અને શ્લોક લખવા બેઠો ને વિશ્વામિત્ર જેવો ક્ષત્રિય હતો તેથી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા કે આ અમારી ત્રેવડ નથી આ લખી હગાય. ક્ષત્રિય ચાંડાલ બન્યો જેથી એક ખાપણ ઉઘરાવા વાળો ચાંડાલ જેથી બન્યો ને શમશાનમાં આવું તેથી બ્રહ્મા વિચારમાં પડી ગયો કાને તો મેં ઘડ્યો છે કે ચાંડાલ બન્યો હોય તો ક્ષત્રિય છે હરિચંદ્ર તે કોઈની તાકાત નથી. એ પોતાના એકના એક દીકરાની લાશ ને લઈ આવીને પોતાની પત્ની અર્ધાંગના એમ કે ક્ષત્રિયાણી કે આ તો આપણો રોહિત છે કે આપણો નહીં તારો આપણો નહીં તારો. આહા પછી ક્ષત્રિયાણી બોલી છે ક્ષત્રિયાણી ક્ષત્રિયાણી છે તારા મતીને જદી ફાંસીનો હુકમ દેવાની જદી વાત થઈ ઈર્ષાખોર માણસો કીધું કે આ ડાકણ છે આને મારી નાખો આ કોકને વળગશે આ સુડેલ છે અને લઈ આવવામાં આવ્યા કાને ફાંસી આપી દો. છેલ્લી ઈચ્છા હું છે એ પૂછવાનું કીધું તેથી આ દેશની ક્ષત્રિયાની એમ બોલી છે મારી ઈચ્છાનું કઈ કહેતો હતો ઈચ્છા એ છે કે હું ફરીવાર જન્મ લઉં તો ક્ષત્રિયાની જ થાવ અને રઘુકુળની જ હું અર્ધાંગના બનું હરિચંદ્રની જ. હરિચંદ્ર જેવો મને પતિ મળે રોહિત જેવો મને દીકરો મળે અને માગવા વાળો ભિખારી મને વિશ્વામિત્ર જેવો મળવો જોઈએ. આ માગું છું બીજું કઈ માગણી નથી. આવો ભિખારી મળવો જોઈએ વિશ્વામિત્ર જેવો એ જ માગણી એમાં બીજું ન હોય. એટલે છત્રી દુનિયાથી કઈક જુદું કરે માળેશ્વરની વંદના કરીને આપા પીઠા જેથી પાછા વળે અને કવિરાજ આવે ચારણ કે દાતારીના બહુ વખાણ થાય છે અને આડો ફરીને કીધું કે માગવા માટે આવ્યો તો કે જોઈએ માગી લેજો હાલો ડેલી ડેલી જવાનું ન હોય હું ચારણ છું. અમે કોઈ ગામ કર્યા માંગ્યા જ નથી. તમારા નામ રી એવા જ માંગ્યા ક્યાંક સિંહ માંગ્યા છે ક્યાંક માથા માગી લીધા છે અને એ માથા માંગ્યા એટલે આજ એને આપણે યાદ કરવા પડે ને. બીજલ કાગ નામનો ચારણ રાડિયાશ્રી પાસે ગયો ત્રણ દુવા ફટકાર્યા મોજના તોરા છૂટી ગયા કીધું માગી લ્યો કવિરાજ તો માગનાર ચારણ છે ન ભૂલાય તો દેવાવાળો ક્ષત્રિય છે. માગી લ્યો તમારું માથું જોઈ તો ઓરે કવિરાજ એમાં હું દરબારની પીછી પકડી અને તેથી એટલું બોલ્યો તો એ રાડિયાસ નામનો ક્ષત્રિય રાજપૂત કે કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું બાકી દહ માથા આપ્યા હોત ને તો તમને આખું ગાડું ભરી દે તમારી જીભાન ઉપર કુરબાન છે ભલામણ. માથું માગણહાર આપેલ ઈશ્વરે બાકી દસ કંઠજી હોત જો દસેક તો હું બેલ જોડાવત બીજલા રાવણની જેમ દહક હોત તો ગાડું ભરીને તમને દઈ દેત પણ માગણી એવી કરી છે. એટલે અહીંયા કહેવાનો મારો અર્થ એ છે આપા પીઠાતની પાસે હાર માગ્યો ને આયા ના આયા જોઈ અને તેથી માળેશ્વરની વંદના કરી ભગવતી ભવાનીની અંબાની વંદના કરી અને સાહેબ એ ઘટના તો હું તો ટૂંકમાં વાત કરું છું. પથ્થરની માથે આમ જોવે અને પથ્થર ફાટે અને પથ્થરમાંથી હાર નીકળે આ તો રાજપૂત કરી શકે ક્ષત્રિય કરી શકે બાકી બીજાને કોઈ ત્રેવડ નથી તાકાત નથી. એ જ કુળ અને એવો એક રાજપૂત આજને તારીખે જે જન્મ હોય છે હિન્દુઓ શાલિગર રાણો પ્રતાપ સમયને ઓલે મેં વાત નહોતી માંડી થોડીક જ યાદી કરાવું સમય ઘણો થયો એટલે હવારનો પોર ઉદિયાચલના ઓરડે રાણો ક્યાં જન્મે ઉદિયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને શિવની વંદના કરવા એકલિંગજીની વંદના કરવા એક પુરુષની બાય એક સ્ત્રી આવ્યા રાજપૂતને રાજપૂતાણી આવ્યા
શિવની આમ વંદના કરવા હાથમાં માળા લઈ જળ ચડાવ્યા પછી અને મગ્ન રાજપૂત બેસી ગયો, આંખ બંધ થઈ પાસે રાજપૂતાણી બેઠા છે. એમાં 18 બોકાનીદાર લૂંટારાઓ આવ્યા દુશ્મનો, મોકો જોઈને એમ થયું કે હવે કટકા કરી નાખે. પણ રાજપૂતાણીને ખબર પડી ગઈ, રાજપૂત તો શિવના ધ્યાનમાં બેસી ગયો, પણ રાજપૂતાણીને ખબર પડી કે રાજપૂત હવે ઉઠશે ને ધ્યાનમાંથી, થોડો કેળો કદાચ ભૂલ્યો હોય એવું લાગે છે. રાજપૂતાણી જોટાણીને આ નથી કરવા, ઊભી થઈ જોટાણી તરવાર હતી ઉપાડી, પણ મંદિરના સ્તંભના ઓથ લેતા લેતા રાજપૂતાણી મીડી એક પછી એક ઘા કરવા, બે ચારના ભોડા રોડવી નાખ્યા, બીજા ભાગી ગયા. લોહી તરબોળ આમ બે તરવારો આમ આવીને મૂકીને ધ્યાનમાંથી આમ જાગી ગયો રાજપૂત. જાગ્યો ધ્યાનમાંથી એટલે રાજપૂતાણીએ ઘૂંઘટો તાણી લીધો, હાડા રાડા હાટ કરતો એ ઘૂંઘટો તાણી લીધો. એટલે રાજપૂત ચારે બાજુ જોવા માંડ્યો એટલે પામી ગયો બધું, બે ચાર લાંસો પડી છે કંઈક ભાગી ગયા. રાજપૂતે એટલે કીધું, રાજપૂતાણી હવે આજુબાજુમાં કોઈ છે નહીં, તમે કેમ ઘૂંઘટો થાય, લાજ છે નહીં તાણી, આપણે બે જ છીએ. તેથી રાજપૂતાણી કીધું, લાજ એટલે હરમની તાણી છે, હરમની તો કા કે હરમ શું. રાજપૂતાણી કીધું, જે કામ તમારે કરવું જોઈએ ને મારે કરવું પડ્યું, એની હરમ લાગી છે. અટાણે આ શિવના ધ્યાનમાં નથી બેહવાનું, દુશ્મનો તમને મારી નાખે તો આપણી પ્રજાની હાલત તું શું થાય, એટલે તો મેં આને માર્યા છે, પાંચ હાથને મારી નાખ્યા, બીજા ભાગી ગયા છે. સાબાશ રાજપૂતાણી કરી અને રાજપૂત ઊભો થઈ ગયો. એ ઊભો થઈ ગયો, એ રાજપૂતનું નામ ઉદયસિંહજી રાણા, અને રાજપૂતાણી નામ હતું જેવંતાબાઈ, એની કુખે જન્મ, એનું નામ મહારાણા પ્રતાપ છે ભલા માણસ. ઈ જે જન્મ આપે જેવંતાભાઈ જેવી રાજપૂતાણી, જે ભોડા દુશ્મનના રોડવી હગે પોતાનો પતિ શિવના ધ્યાનમાં હોય ને એની કુખે મહારાણા પ્રતાપ. પણ ચિત્તોડ ચિત્તોડ છે, બિરલાજી બોલ્યા છે, જે બિરલા કંપની જેના નામથી કોઈ પરિચિત, ટાટા ને બિરલા એના નામથી અપરિચિત ન હોય કોઈ, બિરલાજીને એમ બિરલાજી એકવાર એના માણસોને ભેળા કરીને કીધું હતું, હિન્દુસ્તાન મેં કોઈ એસા ધર્મસ્થળ હૈ મુજે ધર્મશાલા બનાવી હૈ, એને ઘણી જગ્યાએ બનાવ્યા છે. એના માણસોએ તપાસ કરીને અમુક સમય પછી કીધું કે અબ કોઈ હિન્દુસ્તાન મેં એસા ધર્મસ્થળ નહીં હૈ વહાં ધર્મશાલા ના હો, એવું કોઈ ધર્મસ્થળ નથી જ્યાં ધર્મશાલા ન હોય. અને બિરલાજીએ ફરી વાર તપાસ કરાવીને એને કીધું તું માણસોને ભેળા કરી કે એક ધર્મસ્થળ એસા હૈ જ્યાં ધર્મશાલા નહીં હૈ. એ કોણ સા ધર્મસ્થળ, કે ચિત્તોડ કા કિલ્લા, હે કે ચિત્તોડ કા કિલ્લા. માણસોએ કીધું, સર બિરલા સર આપ ભૂલ રહે હૈ, વો ધર્મસ્થળ નહીં હૈ, વો તો એક રાજપૂત કા કિલ્લા હૈ, એક દુર્ગ હૈ રાજપૂત કા, વો કોઈ ધર્મસ્થળ નહીં હૈ. અને તેથી બિરલાજી એના માણસોને કીધું, એ કહું ભણેલો ગણેલો માણસ બિરલાજી, એણે એના માણસોને કીધું, ક્યા બાત કર રહે કે હા, એના માણસોએ કીધું, બિરલાજી વો ચિત્તોડ કા કિલ્લા કોઈ ધર્મસ્થળ નહીં હૈ, વો તો એક રાજપૂત કા દુર્ગ હૈ કિલ્લા હૈ. તેથી બિરલાજીએ કીધું, અગર જો ચિત્તોડ કા વો રાજપૂત કા કિલ્લા નહીં હોતા તો હિન્દુસ્તાન કા કોઈ ધર્મસ્થળ નહીં હોતા, ઇસીલિયે સબસે બડા ધર્મસ્થળ વહી હૈ. હા હા, જો એ કિલ્લો ન હોત તો કોઈ હિન્દુસ્તાન નું ધર્મસ્થળ ન હોત, ધર્મસ્થળ ન હોત. એટલે એક ગીત મને ઘણી વાર ગાઉં છું, કવિ ફરદીપ જેથી ચિત્તોડ ના કિલ્લા ની માથે આવ્યો અને ફોમિયો ની એનો ગાઈડ બતાવતો હતો, જે બડા હૈ કીર્તિ સ્તંભ હૈ રાણા કુબાને બનાયા થા, ઓર ઉસકે પાસ વો જોહર કુંડ હૈ રાની પદ્મિની કે સાથ 14,000 રાજપૂતાનિયા ને યહાં જોહર કિયા થા. વડીલો ને તો ખબર હોય પણ યુવાનો માટે ખાસ કહું, હમણાં વૈજ્ઞાનિકો બધાય ભેળા થઈને એવું રિસર્ચ કર્યું છે કે આખા વર્લ્ડમાં આખી દુનિયામાં આખા વિશ્વમાં વધારેમાં વધારે ક્યાંય ઓક્સિજન મળતો હોય તો હિન્દુસ્તાનમાં છે, ભારતમાં છે. તો એનું કારણ શું છે? બીજા દેશમાં ગંદકી નથી, સફાઈ વાળા દેશ છે, અહીંયા તો ગંદકી છે, છતાં આવું શું કામ, એ જોવે છે ગોતે છે, પછી ગોતે છે કે આ ઓક્સિજન મળે એનું કારણ શું. એને મળે કે ન મળે મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે, એક કિલ્લામાં રાજપૂત બચાવવા માટે, હિન્દુ ધર્મ બચાવવા માટે, ચારિત્ર બચાવવા માટે 14,000 રાજપૂતાણીઓ જ્યાં જોહર કર્યા છે ને, એના ઓક્સિજનો યુગો સુધી ભારતમાંથી જવાના નથી, એટલા માટે આ ઓક્સિજન મળે છે કિલ્લાની માથે. કવિ પ્રદીપ આવ્યો ને એને કીધું કે બડા વાલા હે જોહર કુંડ હે રાની પદ્મિની કે સાથ 14,000 રાજપૂતાનિયા ને યહાં જોહર ગયા થા, અને કૂદવા મીડો એ માણસ, એ ધૂળનું પોટલું ભરીને બાળકોને મીડો, તો તિલક કરવા બચ્ચાઓ ઇધર આવો, એ રાજપૂતાના હે, એ મેવાડ કી સરજમી હે, એ ભારત કે આન માન ઓર શાન હે, સ્મૃતિ સે તિલક કરો, મીડો તિલક કરવા. તેથી ગાતો તો શું કહે છે, યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો પે,
माता बरसी तीर कटारों पे, यहाँ माता प्या वतन कला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे, राजस्थान की इसी चीज से दिल करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की इसी चीज से दिल करो ये धरती है ये यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 महादेव की, बच्चा बच्चा बोला था, शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें किसे दिल को रोजो करती है वंदे मातरम वंदे मातरम वंदे मातरम, चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां, खेली जहाँ खून की हो, एक तरफ बंदूक दंगल एक तरफ की टोलिया, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, दादी बहनों ने भी बाजी अपनी जान की, इसमें चीजें आवी बलिदान ने धरती माटे माटे राम बाप माटे केवू पड़े दादना शब्दों में, के आज पूछू तने हे राम बापा तमे आया सुका में बैठा छे, हे पाळियाओ बताई जे पाळिया छे बधाई वंदन छे, के आज पूछू तने पाळिया रे तारा दलड़ा केरी बात रे, तारा दलड़ा केरी बात, आपा धर्मा के छोड़ाना तुम्हें सिंदूर के निरंगाना, यदि पालियो जवा बापा अविराज जे दीवार चढ़ी थी मारा कामनी माथे रे बूंदियो वायो तो ढोल कवि राज बूंदियो अविराज जदी ठिकाना नो ढोल वाजो तेदी हवनी पेला हाब दा थिया दा माते अमे आई खोडाना, के पाळिया ई तो बराबर पण तमारा माथे हिंदूर का तमे गणपति नथी तमे हनुमान नथी तो सिंदूर शू काम, तेडी पाळियो के छे के हवे वधु बने पूछ मारे कवि मने करवा दे विश्राम रे, आया मने करवा विश्राम, कारण के जेना सेठा नाही दूर बुहाना ये ना रंगे ना रे, कविराज हमें सही थिया पछी हमारी राजपूतानी ना खेतरो नो ते हिंदूर से नीचे कोक नाखी दिए એના કરતા અહીં રંગ ને અમે માથે લઈ લીધો છે એટલા માટે અમારા માથે હિંદુર લાગે છે, કે હવે વધુ મને પૂછ મારે કવિ અહીંયા કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ, જેના સેથા નાહી દૂર ભુહાણા એના રંગે નાહી રંગાણા, જે દીવાર ચડી મારા ગામની માથે રે બૂંબિયો વાજો
ઢોલ કવિ રાજ બોલ્યો અવની પહેલા થયા માટે આ મિરાત આ ખમીરાત આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ સુરવીતા આ જમીર આ ખમીર આ મેળું ક્યાંથી છેલ્લે મેં ઘણી શબ્દોમાં થોડું તમારી જંગલી ના હૈયા માં પોટંતા પોટંતા પીધો કસુંબીનો હર મહાદેવ હર